त्रिवेणी नाट्य संस्था द्वारा सीसी मेहता ऑडिटोरियम में कैकई नाटक का मंचन किया गया। प्रसिद्ध स्वर्गीय नाट्यविद मार्कंड भट्ट के उर्मिलाबेन मार्कंड भाई भट्ट चैरिटेबल ट्रस्ट द्वारा रामायण की विलन कही जाती महारानी कैकेयी के मंथन को दर्शाता नाटक कैकेयी का सीसी मेहता ऑडिटोरियम में मंचन किया गया। इस नाटक को डायरेक्ट किया राजू बारोट ने और कैकेयी के पात्र को जीवंत किया प्रसिद्ध पुरस्कृत गुजराती नाट्यकारा वैभवी भट्ट ने। વડોદરા તો મારું હોમ ટાઉન છે. જ્યારે જ્યારે હું અહીંયા આવું છું ત્યારે ત્યારે મને એમ થાય છે કે હું મારા ઘરે પાછો વળ્યો છું. રામાયણમાં ભજવવા જેવું શું છે? ઘણી બધી વસ્તુઓ, ઘણી બધી ફિલ્મો થઈ ગઈ છે અને ઘણું બધું થયું છે, પણ છતાં મિત્રોએ ઇન્સિસ્ટ કર્યું કે તું દોલત ભટ્ટની નવલકથાને એક વખત વાંચી તો જા, પછી જો વિચાર. અને જ્યારે એ મેં નવલકથા વાંચી તો હું દંગ રહી ગયો. દંગ રહી ગયો એવી રીતે કે દોલત ભટ્ટે કઈકઈને સાવ જુદી જ રીતે આમાં આલેખી છે. આપણે પારંપરિક રીતે કઈકઈને ખલપાત્ર તરીકે જોતા આવ્યા છે, પણ એમણે એમની પોતાની આ નવલકથામાં, કઈકઈ નામની નવલકથામાં, એને વિચક્ષણ, વિલક્ષણ, દુરંદેશી, યુગદ્રષ્ટા તરીકે એનું ચિત્રણ કર્યું છે. આ વાત મને એટલી બધી સ્પર્શી ગઈ કે તરત મેં એનું નાટ્ય રૂપાંતર કર્યું. અને મારે રામાયણ નહોતું ભજવવું, મારે કઈકઈનું આ પાસું ઉજાગર કરવું હતું. મને એટલા માટે ચેલેન્જિંગ લાગે છે કે આપણે એક કઈકેયીનું જે પાત્રલેખન આપણે આપણા ધ્યાનમાં છે અથવા તો આપણી સમજમાં છે અથવા તો આપણે વાંચ્યું છે એ ખલપાત્રનું છે, જ્યારે આ નાટકમાં કઈકેયીનું એક જુદું જ સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. અને યુગદ્રષ્ટા તરીકે આર્યાવર્તની ચિંતા કરનારી એક કુશળ રાજનીતિજ્ઞ સન્નારી તરીકેનું એને આલેખન કરવામાં આવ્યું છે, જે ખૂબ જુદું અને મને ચેલેન્જિંગ લાગ્યું. અને વધારે તો રાજુભાઈએ કહ્યું જ છે આ નાટક વિશે, તમે જોશો તો તમને વધારે મજા પડશે એવું મારું માનવું છે.